કેટલા વર્ષોથી તેઓ પરીક્ષા માટેની તૈયારી કરી રહ્યા હતા અને મારી સાથે મહેમાનો જોડાઈ ચૂક્યા છે. શૈલેષ પરમાર ભાજપથી જોડાયા છે, પ્રગતિબેન આહીર કોંગ્રેસથી જોડાયા છે, યુવરાજસિંહ પણ ટૂંક સમયમાં જોડાવા જઈ રહ્યા છે. શૈલેષભાઈ, સૌથી પહેલા આપણી પાસે આવું છે, કોંગ્રેસે તો કેટલાક આરોપો કર્યા છે તેને લઈને પણ વાત થશે, કારણ કે સરકાર હાઈકોર્ટમાં જઈને કેમ કામ કરી નથી તે વાત છે. વિદ્યાર્થીઓ સાથે કહી રહ્યા છે કે કેમ એવા ચેરમેનને હજી પણ બચાવવામાં આવી રહ્યા છે કે જેમના કાર્યકાળની અંદર આટલા પેપર ફૂટ્યા હોય. અને ત્રીજો સવાલ એ, આ જે પણ વિદ્યાર્થીઓની મહેનત છે તેના પર પાણી ફરી ગયું છે, તેના માટે આપ કોને જવાબદાર માનો છો? જો આ કંઈ કાંડ બન્યું છે એની સંપૂર્ણ તપાસ અત્યારે થઈ રહી છે. રાજ્યના ગૃહપ્રધાન આપણા હર્ષભાઈ સંઘવી એ સારી રીતે તપાસ પણ કરી રહ્યા છે, અને મારા મિત્ર યુવરાજસિંહ જે આમ આદમી પાર્ટીના નેતા પણ છે અને પૂર્વ આપણા એ વિદ્યાર્થી નેતા પણ છે, એમણે પણ સ્વીકાર્યું છે કે મને હર્ષ સંઘવીજીની પ્રમાણિકતા અને પારદર્શકતા ઉપર એમને સંપૂર્ણ વિશ્વાસ છે, અને આ સરકાર એ વ્યક્તિની છે જે સજ્જન, સરળ, સૌમ્ય અને કસાયેલા અને ઘડાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે જ. આમાં અત્યારે તપાસનો વિષય છે જે 11 લોકોની ઉપર જે એફઆઈઆર થઈ છે પ્રાંતિજ પોલીસ સ્ટેશન થી લઈ અને આ જે કાંડ બન્યો છે એના મૂળમાં જવાનું છે. હું એવું નથી કહેતો કે અમે બધી રીતે પૂરા વ્યવસ્થિત છીએ કે અમે ક્યાંય ખોટા નથી કે કાંઈ અમે જે કરીએ બધું સાચું છે. અમારી પણ ક્યાંક ત્રુટી રહી ગયું હોય અમે એ સ્વીકારીએ છીએ, અને આ કાંડ થયું છે અને આની પાછળ જે કાંઈ તમે હમણાં બોલ્યા, ગમે એવા નાની માછલી હોય, મોટી માછલી હોય કે મોટું મગરમચ્છ હોય, આમાં રાજકીય હોય, સામાજિક હોય કે આર્થિક લેવલના કોઈ પણ ચમરબંધીને છોડવા વાળી આ સરકાર નથી. આ સરકાર અત્યારે અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ રહી છે. રામાયણ કાળમાં પણ હું ન્યૂઝ 18 ના દર્શકોને કહેવા માંગુ છું કે રામાયણ કાળમાં પણ સીતાજીને જ્યારે વિરોધીઓથી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું, એ જ રીતે હજુ પણ વિરોધીઓ છે, એટલા માટે અત્યારે સરકાર અગ્નિ પરીક્ષામાંથી પસાર થઈ રહી છે. પણ ડંકાની ચોટ પર હું કહેવા માંગુ છું કે મારા ગૃહમંત્રી એ ગૃહમંત્રી છે કે જેમણે જે પેથાપુરમાં બાળક મળી આવે છે ને એના માતા પિતાની શોધ કરી અને આખો રાજીનામું પણ માંગ્યું છે, એની વાત માનીને રાજીનામું પણ અપાવવા અસિત વોરા પાસે. તમે યુવરાજસિંહને તમારા મિત્ર કહી રહ્યા છો, હર્ષભાઈ ના વખાણ કરે નો ડાઉટ, તેમણે કહ્યું તો તેમણે રાજીનામું પણ માંગ્યું છે, હવે અપાવશો તમે રાજીનામું અસિત વોરા પાસે? જુઓ, અત્યારે તપાસ ચાલી રહી છે, મૂળ તો આના મૂળમાં જવાનું છે. આમાં કોણ ચમરબંધીઓ સંકળાયેલા છે, એક એકને એક એક તમે જો એક એક પ્રેસ કોન્ફરન્સ જોશો ને હર્ષ સંઘવીજીની અને સરકારની, તો સરકારે પોતાનું મન ખુલ્લું રાખ્યું છે. 88,000 જે પરિવારો છે એના જે યુવાનો છે, આજે આ રોટલાનો સવાલ છે, આ રોજગારીનો સવાલ છે, એટલા માટે કોઈના રોજગારી ઉપર પાટું ન મરાય. અને એમાં જે મહેનત કરવામાં આવે, તેઓના પરિવારનો એ ખાલી એકમાત્ર દીપક હોય છે કે જે હેડક્લાક સુધી મહેનત કરવા માટેના પ્રયાસ કરતું હોય. એક વ્યક્તિની રોજગારી માટે 88,000 પરિવાર સાથે અન્યાય થવા દેવાય? એ જ વસ્તુ કહી રહી છું સિદ્ધાર્થભાઈ, કે 186 વિદ્યાર્થીઓની ભરતી કરવાની હતી, નોકરીમાં એની પસંદગી થવાની હતી, એના માટે 88,000 ફોર્મ ભરાયા. અને એમાં કાલે જ એક ડેટા બહાર આવ્યો કે 200થી વધારે લોકોને તો આવી રીતે પૈસા દઈ અને પેપર દઈ દેવામાં આવ્યું છે. વિચાર કરો કે પૈસા દઈને પણ લોકોને સેફ્ટી નોકરી મળી જવાની છે, એ વસ્તુ તો ફાઇનલ જ નથી થઈ. હું ખાલી ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવા માંગીશ સિદ્ધાર્થભાઈ કે છેલ્લા 9 પેપર લીક થયા છે અને એક વન રક્ષકની પરીક્ષા જે જાહેરાત કર્યા પછી પણ હજી પણ બાકી રહી ગઈ છે. તો મારે ભારતીય જનતા પાર્ટીની સરકારને એ પૂછવું છે, હમણાં મારા ભાઈએ શૈલેષભાઈએ બહુ સરસ રીતે કહ્યું કે ભૂપેન્દ્રજીની સરકાર છે ખૂબ સરસ ચાલી રહી છે, તો શું પહેલાંનું એવું માનવું કે રૂપાણીજીની સરકાર કંઈ કામ જ નથી કરતી, એમની જ સરકારમાં ત્રુટીઓ હતી? એટલે જો ભૂપેન્દ્રભાઈની સરકાર કામ કરી રહી છે તો પાછળની જે 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારો છે એ તો કંઈ કામ જ નથી કરી રહી, છેલ્લા 2 મહિનામાં જ બધા કામ થઈ રહ્યા છે, ગુજરાતની જનતાને છેલ્લા 2 મહિના શૈલેષભાઈ. સિદ્ધાર્થજી, હું આપની વાત સાથે સંપૂર્ણ સહમત છું.
પરંતુ આમાં કોઈને બચાવવાની કોઈએ વાત નથી કરી, આમાં કોઈ પણ હશે એને છોડવાના નથી. શૈલેષભાઈ, શૈલેષભાઈ, નવ પરીક્ષા રદ થઈ, એમાં આશિષભાઈ વોરાના અધ્યક્ષતામાં ચાર પરીક્ષા રદ થઈ. બિન સચિવાલયનું વિદ્યાર્થીઓએ મોટું આંદોલન કરવું પડ્યું. રદ થયા પછી તારીખ આપી નથી, હજી પરીક્ષા લેવાઈ નથી. વિદ્યાર્થીઓની માથે અત્યારે તલવાર લટકી રહી છે. હું આજે તમને અને તમારી સરકારને એક પ્રશ્ન પૂછવા માંગુ કે આ પરીક્ષા રદ થશે, અને કદાચ રદ થશે તો એ જ દિવસે પરીક્ષાની તારીખ જાહેર થઈ જશે? પ્રગતિજી, આ પરીક્ષા રદ કરવી કે ન કરવી એનો નિર્ણય ટૂંક સમયમાં જ આવી જશે. આ કોઈ સીધે સીધું નથી, આ સરકારનો પ્રશ્ન. અરે ભાઈ, તમે ક્યાં સુધી તપાસ કરતા રહેશો? એક મિનિટ, તમે હમણાં હર્ષભાઈના વખાણ કરી રહ્યા હતા, એટલે હર્ષભાઈના અંદર આ ગ્રુપમાં તમે. અરે પણ હું તમને એ જ વસ્તુ પૂછી, અરે મારા મોટા ભાઈ શૈલેષભાઈ, હું તમને એ જ પૂછી રહી છું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એ ગૃહ ખાતાના અંડરમાં આવે છે? નથી આવતું ને ગૃહ ખાતું, જેના અંડરમાં આવે છે, જેની અંડરમાં આવે છે એ કેમ તપાસ નથી કરી રહ્યા? સવાલ છે, જેના અંડરમાં આવે છે એ કેમ તપાસ કરી નથી રહ્યા? શૈલેષભાઈ, તમારી સરકારમાં કેવું જોઈએ કે આપણે કામ ન કરી શકીએ તો રાજીનામું દઈ દેવું જોઈએ સરકારે? આ કાંડ બન્યું છે, આમાં કોઈ જાતની રાજનીતિ ન હોવી જોઈએ. પ્રગતિ, અરે હું તમને એ જ કહું ભાઈ કે વિદ્યાર્થીઓની આ પરીક્ષા છે ને એ અસ્વસ્થતામાં છે. સીધો ને સાદો સવાલ છે મારો કે મહારાષ્ટ્રમાં દિવાળી પેલા પેપર ફૂટ્યું તો એ ત્યાં કોંગ્રેસ શાસિત અત્યારે શિવસેનાની સરકાર છે. રાજસ્થાનમાં પણ ચાર મહિના પેલા પેપર ફૂટ્યું હતું, ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર. આજે જે છે ને આ લોકો જે છે ટેવાયેલા છે, આ લોકોને હર્ષ સંઘવીજીએ એમ પણ કીધું, પ્રગતિજી હર્ષ સંઘવીજીએ એ પણ વાત કરી છે કે આમાં એવી સજા કરીશું કે બીજી વખત આવું કરવું હોય ને તો એને બે વખત વિચાર કરવો પડશે. આમાં જોઈએ 420 એના જે પેપર કાંડ વાળા લોકો હતા ને આજે જમીન ઉપર માર ફરે છે, એટલા માટે જ આ મોકો મળ્યો ને. જીપીએસસી, યુપીએસસી, રેલવે, પેપર લીક નથી થતા, અને શા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના જે પેપર લીક થાય છે? 186 બેઠક ની સામે 186 આપ બંનેની વાત છે, એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ. શૈલેષભાઈ, નહીં નહીં નહીં, આપ ચર્ચા કરો, વાત કરો, કોઈ વાંધો નથી, પરંતુ આપ વિદ્યાર્થીઓનો વિચાર કરીને ચાલો. શૈલેષભાઈ, આપ કહી રહ્યા છો કે 8 ની 32 પેપર ભલે ફૂટતા, અમે લીધા તો ઘણા, પરંતુ 32 પરીક્ષા તમે લીધી, એમાંથી 30 પરીક્ષામાં પેપર ફૂટે, કેટલી પરીક્ષા કામની થઈ? મને એ હિસાબ આપો. તમે, હું 100 પેપર લઉં, 100 માંથી 99 પેપર ફૂટી જાય, મતલબ શું? શૈલેષભાઈ, સિદ્ધાર્થભાઈ, હું એ જ વાત કરું છું, આપની વાત સાથે સહમત છું, 100% સહમત છું કે આ જે થયું છે એ નિંદનીય છે, એ શરમજનક છે, વખોડવા લાયક છે. સરકાર પણ એનું કામ કરી રહ્યું છે. આપના વખોડવાથી મારા વિદ્યાર્થીની જે ઉંમર છે જતી રહેશે, તો શૈલેષ પરમાર શું કરશે? આપની નિંદા કરવાથી મારો એ વિદ્યાર્થી કે જેટલા વર્ષોથી પ્રયાસ કરી રહ્યો હતો પરીક્ષા પાસ કરવાની, તેની ઉંમર જતી રહેશે. જવાબદાર શૈલેષભાઈ એના માટે કોણ હશે? કેમ આપણે એવી વ્યવસ્થા ન કરી શક્યા શૈલેષભાઈ એટલા વર્ષોમાં કે એક પેપર ન ફૂટે તેનું ધ્યાન રાખવામાં આવે? ન જ ફૂટવું જોઈએ, પણ સરકારે આ ઉંમરનો બાદ પણ હમણાં થોડાક સમય પહેલા જ જાહેર કરેલો છે, અને ભૂતકાળમાં આવા બનાવ સિદ્ધાર્થજી જ્યારે બન્યા છે ત્યારે સરકારે આ જે આવવા જવાનું ભાડુંથી લઈ અને એનો ખર્ચ થતો એ વિદ્યાર્થીઓને ઉમટો કર્યો છે, અને આમાં પણ જે કાંઈ કરવાનું થશે પ્રગતિજી, અમે કરવાના છીએ. પરંતુ પ્રગતિજી, એક વાત તમે
જવાબ આપો કે આપણે આપણે અત્યારે ભરતી કરીએ છીએ, રોજગારી આપીએ છીએ ને, આ રોટલાનો સવાલ છે, આ રોજગારીનો સવાલ છે, આમાં કોઈએ રાજનીતિ કરવાની જરૂર નથી, માત્ર ને માત્ર વિદ્યાર્થી અને વિદ્યાર્થીના પરિવારનું જોવાનું છે. મને સિદ્ધાર્થી એ યાદ છે કે હું જ્યારે ભણતો હતો ને, હું એન્જિનિયરિંગમાં અને એલએલબીમાં હતો ને, ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને ત્યારે ભરતી ઉપર બાન હતો અને અમારા કોંગ્રેસે નથી કર્યું શૈલેષભાઈ, એટલે તો આપ સરકારમાં આવ્યા. શૈલેષભાઈ કોંગ્રેસે નથી કર્યું એટલે તમે સરકારમાં આવ્યા, અને તમે સરકારમાં આવીને જો આ કરશો તો તમે સરકારમાં નહીં રહો, એ તમને ખબર છે. શૈલેષભાઈ પગલાં લેવા પડશે. એક વિરામ માટે રોકાઈ રહ્યા છે. વિરામ બાદ વિદ્યાર્થીઓ પાસે જવું છે કે જે મારો વિદ્યાર્થી વારંવાર પરીક્ષા આપે છે, તૈયારી કરે છે, પણ એનું નસીબ ફૂટેલું છે કે પેપર ફૂટી જાય છે. એક વિરામ માટે રોકાઈ રહ્યા છે.